से ना रुके हम, बरसी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम। नमस्कार विद्यार्थी मित्रों, हूँ पीयूष दवे, श्री सनफ्लावर विद्यालय खोरळियादमां आपनું हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, આપણે આની પહેલાના અગાઉના લેક્ચરમાં ધોરણ 12 ની અંદર જે ડુએસ ડાયરેક્ટેડ નામનો ટોપિક પૂછાય છે, જે એક્ઝામમાં 4 માર્કનો પૂછાય છે, અને જે સેક્શન ડી ની અંદર ક્વેશ્ચન નંબર 49 એન્ડ 50 માં પૂછાય છે, એમાં જે 3-4 ટોપિક હતા કે એની અંદર જે ચેન્જિંગ ધ ટેન્સ નામનો ટોપિક છે, એની આપણે આની પહેલાના લેક્ચરમાં ચર્ચા કરી હતી। આજે આપણે એની આગળ એટલે કે ડુએસ ડાયરેક્ટેડમાં જે એના પછીનો જે ટોપિક આવે છે, જે છે એક્ટિવ પેસિવ, એના વિશે આપણે હવે પછીના લેક્ચરમાં ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, હજી હું તમને યાદ કરાવી દઉં કે ડુએસ ડાયરેક્ટેડ નામનો ટોપિક સેક્શન ડી ની અંદર ક્વેશ્ચન નંબર 49 એન્ડ 50 માં જે 4 માર્ક્સનો પૂછાય છે, એમાં 2 પેરેગ્રાફ પૂછાય છે। એ બંને પેરેગ્રાફ, એક પેરેગ્રાફમાં 2 માર્ક્સ હોય છે, એવી રીતના કુલ મળીને 4 માર્ક્સ છે, જેની અંદર ચેન્જિંગ ધ ટેન્સ, એક્ટિવ પેસિવ અને ચેન્જિંગ ધ પર્સન, આ જે 3 મુખ્ય ટોપિક છે એમાંથી મોટે ભાગે પૂછાય છે, અને એમાંય ખાસ પ્રોબેબલી અને મોટે ભાગે ચેન્જિંગ ધ ટેન્સ અને એક્ટિવ પેસિવ આ બેમાંથી વધુ પૂછાય છે। તો એમાંથી આપણે જે ચેન્જિંગ ધ ટેન્સ છે એના જે પેરેગ્રાફ છે આપણે આની પહેલાંના લેક્ચરમાં ચર્ચા કરેલી, અત્યારે આપણે આ લેક્ચરમાં એક્ટિવ પેસિવ છે એના વિશે ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ચેન્જિંગ ધ ટેન્સ નામનો પેરેગ્રાફ સોલ્વ કરતા હતા ત્યારે પણ મેં તમને કીધેલું, અને અત્યારે આપણે એક્ટિવ પેસિવ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પણ હું તમને એક વસ્તુ કહું છું કે જે ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે એ સેન્ટેન્સમાં તમારે કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધી લેવાનું, અને કાર્ડ એ વાક્યમાં કયો કાર્ડ છે એ ખાસ તમારે શોધવાનું છે। હવે કર્તા, ક્રિયાપદ અને કર્મ શા માટે એની જરૂરત એક્ટિવ પેસિવમાં પડે છે એ આ વિશેની ચર્ચા આપણે આની પહેલાંના લેક્ચરમાં કરેલી। તો જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ આપણે જોઈએ, મોહન ઓપન ધ ડોર। તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે જે સેન્ટેન્સ છે એમાં કર્તા, ક્રિયાપદ, કર્મ ખાસ શોધવાનું છે। વિદ્યાર્થી મિત્રો, હજી તમને યાદ કરાવું છું, આપણી એક્ઝામમાં સ્ટાર્ટ લાઇક ધીસ આવું સેન્ટેન્સ આપેલું હોય છે, અને પછી જે સેન્ટેન્સ આપેલું છે એ આપેલા સેન્ટેન્સ ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે પેરેગ્રાફને કાર્ડમાં ફેરફાર કરવાનો છે કે એક્ટિવ પેસિવમાં ફેરફાર કરવાનો છે કે પર્સનમાં। એનો મુખ્ય આધાર સ્ટાર્ટ લાઇક ધીસ પછીનું જે સેન્ટેન્સ છે એની ઉપર આધારિત છે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો કહું છું કે આ જે સેન્ટેન્સ છે એમાં કર્તા, ક્રિયાપદ, કર્મ શોધી લેવાનું, અને પછી વાક્ય કયા કાળનું છે એ ખાસ સર્ચ કરી લેવાનું, જે આપણને ઓળખવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો જે ફર્સ્ટ સેન્ટેન્સ છે, મોહન ઓપન ધ ડોર, મોહન છે એ કરતા છે, ઓપન V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે ક્રિયાપદ છે, અને ધ ડોર એ કર્મ છે, જેની આપણે ચર્ચા કરેલી છે કે કર્મને કઈ રીતે શોધવાનું, ક્રિયાપદને તમે શું વડે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ આપણે કર્મ કહીએ છીએ। મોહન ઓપન, મોહન ખોલે છે, શું ખોલે છે, ધ ડોર, તો એટલા માટે આ જે ડોર છે એ કર્મ છે। તો વાક્યમાં આપણે કર્તા, ક્રિયાપદ, કર્મ શોધી લીધું, હવે આપણે જોવાનું વાક્ય કયા કાળનું છે, તો અહીંયા ઈડી આપેલું છે, મીન્સ કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો આપણને ખબર પડે કે સાદા ભૂતકાળનું વાક્ય છે। હવે આપણે સ્ટાર્ટ લાઇક ધીસ પછીનું જે સેન્ટેન્સ છે એમાં શું ડિફરન્સ છે એની ઉપરથી આપણને ખબર પડે કે વાક્ય શેમાં ફેરવવાનું છે। અત્યારે તો આપણને ખબર છે કે ભાઈ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે, પણ એક્ઝામમાં આપણને કઈ રીતે ખબર પડે એ ખાસ ધ્યાન રાખજો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ, અહીંયા વાક્યની શરૂઆત કરતાથી થાય છે, એટલે કે મોહન, જ્યારે અહીંયા વાક્યની શરૂઆત કર્મથી થાય છે, આ મોટામાં મોટો ડિફરન્સ, અહીંયા વાક્યની શરૂઆત કરતાથી જાય છે, જ્યારે અહીંયા વાક્યની શરૂઆત કર્મથી થાય છે, તો વિદ્યાર્થી મિત્રો, જે વાક્યની શરૂઆત કર્મથી થતી હોય એને હંમેશા પેસિવમાં ફેરવવું પડે, આ એની નિશાની છે। ત્યાર પછી તમારે જોવું હોય તો કર્મ પછી ક્રિયાપદ આપેલું છે, કર્મને આધારે ક્રિયાપદ, સમજો, તો આ મોટામાં મોટી નિશાની છે,
જે વાક્યની શરૂઆત કર્મથી થતી હોય એને હંમેશા પેસિવ વોઇસમાં ફેરવવું પડે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાલી એક વસ્તુ તમને યાદ કરાવવા માગું છું કે ચેન્જિંગ ધ ટેન્સ નામનો જે પેરેગ્રાફ હતો એમાં શું હતું કે આ જે ક્રિયાપદ છે આપણે એમાં ફેરફાર થયેલો જોવા મળતો હતો. બીજું શું કે અહીંયા કરતાં અને અહીંયા કરતાં બે કરતાં કોમન હતા. શેમાં? ચેન્જિંગ ધ ટેન્સમાં. તો ચેન્જિંગ ધ ટેન્સમાં બે કરતાં કોમન હતા, ફક્ત ક્રિયાપદમાં ફેરફાર હતો. જ્યારે અહીંયા વાક્યની શરૂઆત અહીંયા કરતાથી જાય છે, જ્યારે અહીંયા કર્મથી થાય છે, તો આ મોટામાં મોટી નિશાની સ્ટાર્ટ લાઇક ધીસ પછી કર્મથી વાક્યની શરૂઆત થતી હોય તો એને પેસિવમાં ફેરવવાનું હોય છે. તો આપણે જોઈએ, સૌથી પહેલાં ધ આપેલું છે, ધ ડોર, જે કર્મ છે. અને આપણને ખબર છે કે સાદો ભૂતકાળ છે એટલે સાદા ભૂતકાળની પેસિવ વોઇસ આપણને આવડતી હોવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે લખ્યું છે કર્મ. વાક્ય રચનાને અનુસંધાને કર્મને આધારે ક્રિયાપદ આવે. હવે આ કર્મ એક વચન છે એટલા માટે આવશે વોઝ. વોઝ શા માટે આવે? કારણ કે ભૂતકાળનું વાક્ય છે માટે. બધી જ વાક્ય રચનાને અનુસંધાને જ આપણે વાક્ય ફેરવવાના છે. તો સૌથી પહેલાં આપણે લખ્યું કર્મ. કર્મને આધારે ક્રિયાપદ. કર્મ એક વચન હોય તો ક્રિયાપદ એક વચન, કર્મ બહુવચન હોય તો ક્રિયાપદ બહુવચન. તો કર્મ એક વચન છે એટલે આપણે ક્રિયાપદ એક વચન મૂક્યું. પછી V3, તો ઉપરનું V3 એ જ થાય છે. પછી બાય અને પછી મોહન. પણ વિદ્યાર્થી મિત્રો, આ જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એનો માર્ક્સ આપણે ઇન્ક્લુડ હોતો નથી. એક્ઝામમાં સ્ટાર્ટ લાઇક ધીસ પછીનું જે સેન્ટેન્સ, મીન્સ આ જે સેન્ટેન્સ છે એના પછી બે જ સેન્ટેન્સ આપેલા હોય છે, એના આપણે માર્ક્સ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ તમને યાદ કરાવવા માગું છું કે પહેલું જે વાક્ય ભૂતકાળનું હોય તો બધા જ સેન્ટેન્સ ભૂતકાળના હશે એવું ક્યારેય માનવાનું નહીં. માનો કે પહેલું વાક્ય વર્તમાનકાળનું હોય તો બધા જ વાક્ય વર્તમાનકાળના હશે. પહેલું વાક્ય ચાલુ વર્તમાનકાળનું હોય, એ ચાલુ ભૂતકાળનું હોય, તો બધા જ વાક્ય ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળના, એવું બિલકુલ માનવાનું નહીં. દરેકે દરેક આપણે સેન્ટેન્સ જોવાનું છે કે કયા કાળનું છે. કાળને ઓળખ્યા પછી જ આપણે એને ફેરફાર કરવાનો છે. ત્યાર પછી જે બીજું સેન્ટેન્સ છે, ધ વોચમેન ગેવ ધ કીસ. તો આપણે કરતાં હવે પેસિવમાં ફેરવવાનું છે તો આપણે કર્મ તો ખબર હોવી જોઈએ. તો આમાં જે ગેવ છે એ ક્રિયાપદ છે. ગીવ, ગેવ, ગીવન, V1, V2, V3. વોચમેન ગેવ ધ કીસ, તો કર્મ શું છે? ધ કીસ. તો આપણે સૌથી પહેલાં મૂકવાનું છે કર્મ વાક્યની અનુસંધાને, વાક્ય રચનાની મુજબ સૌથી પહેલાં કર્મ. હવે અહીંયા ગેવ સાદો ભૂતકાળ છે, તો સાદો ભૂતકાળ છે તો મતલબ શું થયો કે ભૂતકાળના જ ક્રિયાપદ આવવા જોઈએ. ટુ બીના ભૂતકાળના ક્રિયાપદ, ટુ બીના ભૂતકાળના રૂપ કયા થશે? વોઝ અને વેર. તો ધ કીઝ બહુવચન છે એટલા માટે વેર. પછી સૌથી પહેલાં કર્મ, પછી ટુ બીના રૂપ, પછી V3. તો ગેવ છે એનું V3 થાય છે ગીવન. વિદ્યાર્થી મિત્રો સમજો, ગીવ, ગેવ, ગીવન, V1, V2, V3. સૌથી પહેલાં કર્મ, કર્મને અનુસંધાને ક્રિયાપદ, ક્રિયાપદ પછી V3, પછી બાય. બાય મૂક્યા પછી જે કરતા છે ધ વોચમેન, આ સેકન્ડ સેન્ટેન્સ. ત્યાર પછીનું સેન્ટેન્સ છે મોહન ટુક ધ કીઝ. આમાં પણ આપણને ખબર છે ટુક ક્રિયાપદ આપેલું છે, V2, ટેક, ટુક, ટેકન. તો આપણને ખબર છે ભૂતકાળ છે તો મતલબ શું થયો? કાળ આપણે શા માટે વિદ્યાર્થી મિત્રો ઓળખવાના છે? વાક્ય જે કાળનું હોય એ કાળ અનુસંધાને જ આપણે ટુબીના રૂપ મૂકવાના છે. વર્તમાનકાળનું હોય તો ટુબીના વર્તમાનકાળનું રૂપ, ભૂતકાળના હોય તો ભૂતકાળનું. તો એઝ ધ સેમ આમાં પણ કર્મ શું છે? ધ કીઝ. મોહન ટુક, ટુક એટલે લેવું. તો સૌથી પહેલા કર્મ, ધ કીઝ. વિદ્યાર્થી મિત્રો હજી સમજો, કર્મને કઈ રીતે શોધવાનું છે? ક્રિયાપદને સુથી પ્રશ્ન પૂછતા જે જવાબ મળે એને આપણે કર્મ તરીકે ઓળખીએ છીએ. પછી અમુક સમયમાં કોને પણ પ્રશ્ન પૂછવાનો છે, વોટ અને હુમ. તો મોહન ટુક, મોહન લે છે, શું લે છે? ધ કીઝ. એટલા માટે આપણે અહીં મૂક્યું ધ કીઝ. ધ કીઝ બહુવચન છે એટલા માટે વેર. હવે પછી V3 મૂકવાનું છે, તો ટુકનું ટેકન સાદા ભૂતકાળની જે હકાર વાક્ય રચના છે એ પ્રમાણે ચેન્જ થાય છે. સૌથી પહેલાં કર્મ, પછી ટુબીના રૂપ, પછી V3, પછી બાય અને પછી જે મોહન આપેલું છે મોહન. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ વસ્તુ આપણે વાક્ય રચનાને અનુસંધાને જ ફેરફાર કરીએ છીએ. હકાર વાક્ય હોય તો હકાર વાક્ય રચના, નકાર વાક્ય હોય તો નકાર વાક્ય રચના, પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ. ત્યાર પછીનું જે સેન્ટેન્સ છે, હી કેપ ધેમ ઓન ધ ટેબલ. હવે સમજો, તો અહીંયા હી છે એ કરતા છે કેપ, V2 છે કીપ, કેપ, કેપ, કીપ એટલે રાખવું. હી કેપ ધેમ ઓન ધ ટેબલ. આમાં તમારે ખાસ ઓળખવાનું છે. હવે કર્મની જગ્યાએ
कर्म विभक्ति आपेली छे। समझो विद्यार्थी मित्रों, आपणे स्वाक्यनी शरतमां सौथी पहेला कर्म मूकवानुं छे, पण कर्मनी जग्याए आ कर्म विभक्ति आपेली छे। तो ज्यारे वाक्यमां कर्म विभक्ति आपेली होय तो ए सेंटेन्स ने ए कर्म विभक्तिमांथी तमारे कर्तामां फेरफार करवो पड़े। ए विद्यार्थी मित्रों खास याद राखजो, कर्मनी जग्याए कोई पण कर्म विभक्ति आपेली होय तो जे कर्म विभक्ति आपेली छे एमांथी तमारे कर्तामां फेरफार करवो पड़े। तो आ जे धेम छे એ ધેની કર્મ વિભક્તિ છે, ધે ધેમ ધે કરતા કર્મ વિભક્તિ સંબંધ વિભક્તિ। તો અહીંયા કર્મ વિભક્તિ ધેમ આપેલી છે, એ જે કોની કર્મ વિભક્તિ છે એ ધેની છે। તો એટલા માટે આપણે સૌથી પહેલાં મૂકવાનું છે ધે। સમજો ધે શા માટે આવ્યું, કારણ કે અહીંયા કર્મ વિભક્તિ આપેલી છે, જે કર્મ વિભક્તિ આપેલી હોય એને તમારે કર્તામાં ફેરફાર કરવાનો છે। તો ધેમમાંથી અહીં થઈ ગયું ધે। હવે આને અનુસંધાને તમારે ક્રિયાપદ મૂકવાના છે, જે આપણને ખબર છે કર્મને અનુસંધાને। તો ધે બહુવચન છે એટલા માટે વેર કેપનું વિથી એ જ થાય, કેપ પછી બાય, અને અહીંયા જે સમજો અહીંયા કરતા આપેલું છે। તો જે આપણે એક્ટિવ પેસિવમાં જ્યારે જ્યારે આપણે કાર્ડની ચર્ચા કરી ત્યારે મેં કીધેલું છે કે અહીંયા જો હી સી ઇટ આઈ વી યુ ધે હી સી ઇટ અને ધે આપેલું હોય તો જ તમારે એને કર્મ વિભક્તિમાં ફેરવવાનું છે। જો એ ન આપેલું હોય તો તમે ડાયરેક્ટ બાય પછી મૂકી દેવાનું છે। તો અહીંયા હી આપેલું છે તો એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો કે તમારે હિમાંથી તમારે એની કર્મ વિભક્તિ મૂકવી પડે। તો એની કર્મ શું થઈ જશે હિમા, આ ફૂલ શબ્દ। હજી વિદ્યાર્થી મિત્રો સમજો અહીંયા મોટો પ્રોબ્લેમ ક્રિએટ થશે, હજી કહું છું, કર્મની જગ્યાએ જે કર્મ વિભક્તિ આપેલી હોય તો એને આપણે જ્યારે કર્તાની જગ્યાએ લઈ જઈએ છીએ તો કર્મ વિભક્તિ માટે તમારે કર્તામાં ફેરવવું પડે। તો અહીંયા ધેમ ધેની કર્મ વિભક્તિ છે એટલા માટે આપણે ધેમ મૂક્યું, તો ધેને અનુસંધાને વેર, વેર શા માટે આવ્યું, કારણ કે ભૂતકાળનું વાક્ય છે તો ભૂતકાળનું વાક્ય એટલે ભૂતકાળના રૂપીને રૂપ મૂકવાના। પછી કેપ વી થ્રી બાય અને હિમ, હિમ શા માટે છે, આ હિ એની કર્મ વિભક્તિ છે માટે। વિદ્યાર્થી મિત્રો હજી તો આપણે એઝ યુઝ્યુઅલ જે કોમન કોમન પેરેગ્રાફ છે એની ચર્ચા કરીએ છીએ, ખાસ ધ્યાન રાખજો। ત્યાર પછીનો જે સેન્ટેન્સ છે ધ પ્યુન રેંગ ધ બેલ, ધ પ્યુન કર્તાની જગ્યાએ છે, રેંગ વી ટુ છે, ધ બેલ કર્મ છે એટલે કે ભૂતકાળનું વાક્ય છે। પણ હવે જો સ્ટાર્ટ લાઈક ધીસ, અહીંયા ધ પ્યુનથી વાક્યની શરૂઆત થાય છે જ્યારે અહીંયા ધ બેલ એટલે કે કર્મથી વાક્યની શરૂઆત થાય છે। શા માટે કર્તા ક્રિયાપદ અને કર્મ, અહીંયા કર્મ છે પણ વાક્યની શરૂઆત કર્મથી થાય છે, તો એટલા માટે આપણે ખબર પડે કે આને પેસિવમાં ફેરવવાનું છે। તો આપણે જોઈએ સૌથી પહેલાં ધ બેલ કર્મ છે, સિંગ્યુલર એકવચન છે એટલા માટે વોચ, ટુ બીના ક્રિયાપદ હંમેશા કાળમાં વાક્યમાં જે કાળ આપેલું છે એના અનુસંધાને જ મૂકવાના છે। તો ધ બેલ કર્મ એકવચન છે એટલા માટે એકવચનનું ક્રિયાપદ આવ્યું ધ બેલ, હવે વિથ મૂકવાનું છે તો રિંગ રેંગ રંગ રંગ બાય ધ પ્યુન। સમજો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં કર્મ આવ્યું, કર્મને અનુસંધાને ક્રિયાપદ, પછી વી થ્રી, પછી બાય અને પછી કરતા, આજે કરતા આપેલું છે બાય કરતા ફૂલ સ્ટોપ। ત્યાર પછીનો સેન્ટેન્સ છે ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ, આમાં એઝ ધ સેમ, ધ ટીચર કરતાની જગ્યાએ છે, કોલ્ડ વી ટુ છે અને ધ સ્ટુડન્ટ છે એ કર્મ છે। તો સૌથી પહેલાં આપણે મૂકવાનું છે ધ સ્ટુડન્ટ, તો આપણે મૂકવાનું છે ધ સ્ટુડન્ટ્સ। હવે ભૂતકાળનું ક્રિયાપદ છે એટલે ભૂતકાળનું વાક્ય છે, તો આપણે અહીંયા ટુબીના ભૂતકાળના રૂપ મૂકવાના વોચ અને વેર, પણ કોને અનુસંધાને, કર્મને અનુસંધાને, કર્મ બહુવચન છે એટલા માટે આવશે વેર, પછી વી થ્રી તો કોલ્ડનું વી થ્રી કોલ્ડ, પછી બાય અને પછી ધ ટીચર, જે કરતા છે એમાં તમારે કોઈ જ ફેરફાર કરવાનો નથી, ધ ટીચર ફૂલ સ્ટોપ। ત્યાર પછીનો સેન્ટેન્સ છે સી ટોટ અ ન્યૂ લેસન, તો એઝ ધ સેમ, સી કરતાની જગ્યાએ છે, ટોટ વી ટુ છે ક્રિયાપદ, પણ કયું ક્રિયાપદ છે વી ટુ એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ છે એટલે વાક્ય કયું થયું ભૂતકાળ। હવે એમાં જે છે કર્મ એ અ લેસન, તો આપણને ખબર છે સૌથી પહેલાં મૂકવાનું છે કર્મ અ લેસન, હવે કર્મને અનુસંધાને તમારે ક્રિયાપદ મૂકવાનું છે, પણ કયા ક્રિયાપદ, વાક્ય ભૂતકાળનું છે એટલે ટુ બીના ભૂતકાળના રૂપ વોઝ અને વેર, હવે લેસન એક વચન છે એટલા માટે વોચ, ત્યાર પછી મૂકવાનું છે વી થ્રી, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટીચનું જે છે ટીચ ટોટ ટોટ વી ટુ અને વી થ્રી બંને સરખું જ થાય છે એટલે આપણે મૂકશું વી થ્રી। સમજો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં કર્મ, કર્મને અનુસંધાને ક્રિયાપદ, પછી વી થ્રી, પછી બાય, અને અહીંયા આપેલું છે સી, તો એને અનુસંધાને આપણે સીમાંથી કર્મ વિભક્તિમાં ફેરફાર કરવો પડશે,
त्यार पछीनो जे सेंटेंस छे द स्टूडेंट ओपन द बुक्स एज द सेम आमा द स्टूडेंट करता छे ओपन वी टू छे अन द बुक्स कर्मण जग्याए छे तो सौथी पहेला आपणे मूकवानुं छे द बुक्स हवे द बुक्स बहुवचन छे अने भूतकाळनुं वाक्य छे एटले माटे वोज अने वेर तो बहुवचन छे एटले माटे शुं छे वेर त्यार पछी आपणे मूकवानुं छे वी थ्री तो ओपन नुं वी थ्री एज द सेम ओपन पछी बाय करता कोण छे द स्टूडेंट छे तो आपणे करतामां कोई फेरफार करवानो नथी तो विद्यार्थी मित्रों आ बधा ज सेंटेन्स आपणे वाक्य रचनाने अनुसंधाने फेरफार कर्यो छे।